ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે આજરોજ હૈદરાબાદમાં બનેલ દુષ્કર્મની ઘટના માટે મહિલાઓને તાલીમ આપવા માટે એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર સહિતની ઉપસ્થિતિ રહી હતી. તાજેતરમાં જ હૈદરાબાદ ખાતે મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામેલ છે અને આ ઘટનાને સમગ્ર દેશ વખોડી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત જ વેરાવળની સામાજિક સંસ્થાઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર સારાના સંચાલકોની સાથે મહિલાઓને માર્ગદર્શન સેમિનારનું ભવ્ય આયોજન વેરાવળ ખાતે કરવામાં આવેલ હતું, જેમાં હજારોની સંખ્યામાં સારા કોલેજની વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહી હતી. આ તકે જિલ્લા કલેક્ટર દ્વારા આવી ઘટનાઓને ડામવા માટે પોતાના પરિવાર સમાજ અને ત્યારબાદ અન્ય સમાજથી શરૂઆત કરવી જોઈએ તેમ જણાવેલ, ત્યારે પોલીસના વડા અમિત વસાવાએ જણાવેલ કે પોલીસ લોકોના અવાજ છે, લોકોએ ગભરાયા વગર પોલીસ પાસે મદદ માંગવા આવવું જોઈએ અને આવા નરાધમોને ખુલ્લા પાડવા જોઈએ. મહિલા વન ટાઈપ સખી મંડળ દ્વારા પણ 181 નંબરની મહિલા સુરક્ષા માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે, ત્યારે મહિલાઓની સુરક્ષા માટે સ્વનિર્ભર અને તાલીમબદ્ધ બનવું હોવાનો સમયમાં ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયા તેમજ ખરાબ સંગતના લીધે સાસવારે આવી ઘટનાઓ બનતી હોય છે. નગરપાલિકા મહિલા પ્રમુખ દ્વારા પણ વાલીઓએ આ બાબતે તકેદારી રાખવામાં આવી તમામ મહિલા સુરક્ષા બાબતોને ધ્યાને લઈને ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ વખત જ આવો કાર્યક્રમ યોજાયો હતો. હૈદરાબાદની ઘટનાને લઈને વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર બંને એક પ્લેટફોર્મ પર આવ્યા છે અને મહિલાઓને માહિતીગાર કરીશું, તેમજ સરકાર દ્વારા પણ મહિલાઓને ધોરણ 6 થી તમામ સરકારી સ્કૂલોમાં સ્વનિર્ભરની તાલીમ આપવામાં આવી છે અને આ વર્ષે પણ તાલીમ આપવાનું નક્કી કરેલ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સૌ પ્રથમ સૌ સાથે મળી સૌમાં મહિલા બાબતે જાગૃતિ લાવવા માટેની એક મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં સખીવન સ્ટોપ મહિલાની સતામણી આવતત્વો પર કડક કાર્યવાહી સહિતની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. દરેક સ્કૂલ તેમજ સામાજિક સંસ્થાઓમાં જઈ થઈ આ મહિલા માર્ગદર્શન સેમિનારની શરૂઆત આજથી શરૂ કરી દીધેલ છે. વેરાવળમાં ઘણી બધી જગ્યા પર ચોક્કસ સમયે લુખ્ખા તત્વોની ટોળી જોવા મળે છે, તેમના પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વેરાવળની સામાજિક સંસ્થાઓ દ્વારા હૈદરાબાદમાં બનેલ દુષ્કર્મની ઘટના બાબતે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે સૌ પ્રથમ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્રની સાથે રાખી શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં ભાગવત સપ્તાહ ધાર્મિક જગ્યાઓ સમાજમાં જઈને આ બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીશું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૌ સાથે મળી કાર્ય કરીશું. મહિલાઓ યુવતીઓ છેડતી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી દુર્ઘટના બનતી હોય છે, પરંતુ આબરૂ જવાની બીકે પોલીસમાં જતા મહિલાઓ ડરતી હોય છે, ત્યારે આજરોજ વેરાવળમાંથી એક અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં પોલીસ તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર મહિલા હેલ્પલાઇન સાથે રહેશે અને વિના સંકોચે આવી ઘટનાઓની ફરિયાદ કરી શકાશે, જેના લીધે આવા બનાવ બનતા ચોક્કસ અટકી શકશે. દીપક જોશી, જીએસ ટીવી, ગીર સોમનાથ. હૈદરાબાદમાં જે દુઃખદ અને વિકૃત જે બનાવ બન્યો છે એને આખા દેશના સાઈકીને હલાવી નાખ્યો છે અને વેરાવળમાં જે ઘણા અગ્રણી લોકો છે એમને પોલીસે, રેવન્યુ તંત્ર બધાએ ભેગા મળીને એવું વિચાર્યું કે આ બાબતે આપણે એક અવેરનેસ લાવવાની જરૂર છે. સ્કૂલની બાળકીઓ, કોલેજની વિદ્યાર્થીઓ એ બધાના અંદર એક જાગૃતિ લાવવાની જરૂર છે કે એ લોકો સક્ષમ બને, કોઈ પણ એમની જોડે કંઈ ખરાબ થાય. જરૂરી નથી કે રેપ, એના સિવાય પણ કોઈ પણ સેક્સ્યુઅલ અબ્યુઝ ચાલતું હોય, એમનું જાતીય સતામણી ચાલતી હોય, કોઈ છેડતી કરતું હોય તો એ બાબતે આવાજ ઉપાડે અને કમ્પ્લેન કરે. આ બાબતે સખી વન સ્ટોપ સેન્ટર જે આપણું ચાલે છે એના વિશે પણ બાળકીઓને અવેર કરવામાં આવ્યું.
અને બીજું એક આપણે એક આખું મોડ્યુલ બનાવવામાં આવશે જેમાં કે સેક્સ એજ્યુકેશન, ગુડ ટચ, બેડ ટચ એ બધું વિશે નાની બાળકીઓને પણ અવેર કરવામાં આવશે, જેના લીધે આવા જે કૃત્યો છે એ ત્યાં સુધી પહોંચે નહીં અને એના પહેલાં જ એ સ્ટોપ થઈ શકે. અને બીજું કે પોલીસથી બાળકીઓ ડરે નહીં, એ લોકો પોલીસને પોતાના મિત્ર માને અને પોલીસ એમના માટે હંમેશા રહી છે અને હંમેશા આગળ પણ રહેશે એ બાબતની પણ અમે ખાતરી આપી. અને એક બહુ સારું એક જે અવેરનેસ પ્રોગ્રામ છે એનું આજે સ્ટાર્ટ કર્યું છે. આ અહીંયા અંત નથી થતો, આપણે અલગ અલગ સ્કૂલ કોલેજીસમાં હજુ આગળ પ્રોગ્રામ કરીશું અને હજુ વેરાવળ સિટી અને બીજા જે આપણા જિલ્લાના સિટીઝ છે એમાં આપણે એન્શ્યોર કરીશું કે આપણી જે મહિલાઓ છે, આપણી જે બાળકીઓ છે એ સક્ષમ બને. આ બાબતે પણ અમે જે બાળકીઓ છે એમને અવેર કર્યા છે અને ખાસ કરીને સ્કૂલના છૂટવાનો જે સમય છે એમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ એમની આપણે મોજૂદગી રાખીશું, ખાસ કરીને મહિલા પોલીસની. એ લોકો વર્દીમાં રહેશે, એનાથી એક કોન્ફિડન્સ આવશે. બીજું આપણે ઘણા બધા આવા જે આવારા તત્વો હોય છે, લુખા તત્વો હોય છે, એમને આપણે એમના ઉપર કેસ કરીને એ આપણે પોલીસની જે પ્રક્રિયા છે એ તો કરી જ રહ્યા છે, ઉપરથી આપણે કોઓપરેશન સ્કૂલના તંત્રથી પણ આ બાબતે કરીએ છીએ.